કેમ છો? ચાલો પર્યાવરણ વિષય ભણીએ ને. પર્યાવરણમાં પ્રકરણ એક તો પૂરું થઈ ગયું, હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે પ્રકરણ 2 પર જઈએ. હવે એ પ્રકરણનું નામ તમને તો ખબર જ હશે, પણ એ ભણાવતા પહેલાં હું તમને એક ગેમ રમાડીશ. તમને ખૂબ મજા આવશે. ચાલો આપણે એક ગેમ રમીએ. તમને અહીં એક ગેમ દેખાય છે, કોઈ કહી શકશે આ કઈ ગેમ છે? હા, આ સાપ સીડી છે. તમને મજા આવે છે ને આ રમવાની? હા, કેવું સીડી હોય તો ઉપર ચડી જાય, અને જ્યારે સાપ આવે ત્યારે કેવું નીચે ઉતરી જાય છે. મને તો આ ગેમ રમવાની ખૂબ મજા આવે છે. જુઓ, અહીં ગેમ રમી રહ્યા છે. તો કેટલી સરસ રીતે ગેમ રમે છે! મજા આવે છે ને તમને બધાને? તો તમને બધાને આ ગેમ ગમી? હા, તમે રમતા જ હશો બરાબર ને? તો એમાં શું હતું? સાપ હતો, સીડી હતી બરાબર ને? હવે આપણે જોયું ને કે કેવી રીતે સાપના મોઢા પર આપણો પાસો આવે ત્યારે આપણે કેવા નીચે ઉતરી જઈએ છીએ બરાબર ને? અને જ્યારે સીડી આવતી હોય ત્યારે કેવા આપણે સ્ટેપ ચડી જઈએ છીએ હને? તો તમને કયું વધારે ગમે છે, નીચે ઉતરવાનું કે ઉપર વધવાનું? હા, આપણને સીડી ચડવાનું વધારે ગમે છે, કારણ કે આપણે વગર મહેનતે ઉપર ચડી જઈએ છીએ બરાબર ને? તો આજનો આપણો પ્રકરણ 2 પણ એવું જ છે, જેમાં આપણે સાપ વિશે માહિતી લઈશું. આપણું પ્રકરણ 2નું નામ છે સાપ અને મદારી. આ પ્રકરણમાં એક આર્યનાથ નામનો છોકરો છે કે જે પોતાની કથા કહે છે. કઈ કથા? તો એ પણ સાપને લગતી જ કથા છે. તો ચાલો આપણે જોઈએ કે આર્યનાથ શું કહે છે. હવે આર્યનાથ એવું કહે છે કે હું જે કરી શકું એ બીજું કોઈ ન કરી શકે. હવે એવું તો એ શું કરતો હશે વિચારો? હા, આર્યનાથ એવું કહે છે કે હું બીન વગાડી શકું છું. આપણે વગાડી શકીએ? નહીં વગાડી શકીએ. કેમ? કારણ કે આપણને એવી ટેવ હોતી નથી, અને આપણા ઘરના સભ્યો પણ એવું કરતા નથી. હવે તમને ખબર છે કે બીન શું કરવા વગાડવામાં આવે છે? હા, તમે જોયું છે બીન ક્યારે વગાડવામાં આવે? હા, જ્યારે સાપને નચાવવાનો હોય છે ત્યારે બીન વગાડવામાં આવે છે. આપણે ટીવીમાં જોઈએ છીએ ને કે કેવો બીન વગાડીને સાપ કેવો નાચે છે, નાચે છે ને? અને હા, તમને એનું મ્યુઝિક ખબર છે ને? કેવું છે મ્યુઝિક? હા, અરે વાહ, તમે બધા તો ઘણું બધું જાણો છો. હવે આર્યનાથ એવું કહે છે કે મને બીન વગાડતા આવડે છે. પણ શું આર્યનાથે તેના કોઈ ક્લાસ કર્યા હશે? નહીં, આર્યનાથ કહે છે કે હું મારા કુટુંબના સભ્યો પાસેથી બીન વગાડવાનું શીખ્યો છું. અને તમને ખબર છે કે બીન વગાડીને તેને શું કહેવાય? હા, બીન વગાડે તેને કાલબેલિયા કહેવાય. તો આર્યનાથ પણ તેના સભ્યો પાસેથી બીન વગાડવાનું શીખ્યો છે, અને તે લોકોને કાલબેલિયા તરીકે ઓળખવામાં આવે છે. આર્યનાથ તેના દાદાનો પરિચય આપે છે. આર્યનાથના દાદાનું નામ છે રોશનનાથજી. તો આર્યનાથ કહે છે કે મારા દાદા રોશનનાથજી પણ ઘણી સારી બીન વગાડે છે, અને ઝેરી સાપને પણ પકડી શકે છે. અને આર્યનાથ એમ પણ કહે છે કે અમને અમારા દાદા ભૂતકાળની વાતો પણ ઘણી બધી કરે છે. તો ચાલો આપણે આર્યનાથના દાદા જે વાતો કહે છે એ આપણે સાંભળીએ. હવે તમને ખબર છે કે નાગ
અથવા સાપની ડિઝાઇનો સાડીઓ પર જોવા મળે છે, કોઈ મટીરિયલમાં જોવા મળે છે. અને હા, ઘણીવાર આપણે દિવાલો પર પણ જોઈએ છીએ કે સાપોથી ડિઝાઇન બનાવી હોય છે અને એનાથી પેઇન્ટ કર્યું હોય છે. તો એ બધાને શું કહેવાય એ ખબર છે તમને? હા, એને નાગ ગુંફન કહેવાય. તો ચાલો આપણે એવી થોડી ડિઝાઇનો જોઈએ. શકો છો કેટલી સરસ ડિઝાઇનો છે. મને તો આ ડિઝાઇન બહુ ગમે છે. તમને ગમે છે ને? હવે આર્યનાથ તેના દાદાજીની ભૂતકાળની વાતો જણાવે છે. આર્યનાથ કહે છે કે મારા દાદા અને પરદાદાના સમયથી અમે આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. તે આગળ કહે છે કે અમે સાપને વાંસની ટોપલી, હવે તમે જોઈ છે વાંસની ટોપલી કેવી આવે? હં, આપણે અત્યારે તમને ખબર જ હશે કે અલુણા વ્રત કરતી છોકરીઓ હોય છે ને, તેઓ જે ટોપલીમાં જે વાવે છે ને બી, હં, તો એ ટોપલી જે હોય છે એ શેની બનેલી હોય છે? વાંસની. હં, તો એ રીતની જ એક ટોપલી હોય છે. એ ટોપલીમાં સાપ મૂકવામાં આવે છે અને ગામે ગામે ફરે છે, અને જ્યાં તેઓ ઊભા રહીને ઢાંકણ ખોલે એટલે ત્યાં તોડું વરી જાય છે. અમે અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢીએ છીએ. ફક્ત સાપનો ખેલ બતાવતા નથી, તેઓ ડબ્બામાં ભરીને ઘણી બધી ઔષધિઓ લાવે છે. ક્યાંથી લાવે છે? જંગલોમાંથી. તો એ ઔષધિઓ લેવા માટે પણ લોકોનું તોડું વરે છે, અને આ રીતે તેઓ ઔષધિઓ પણ આપે છે. હવે તમને અહીં એક પ્રશ્ન પણ થશે કે ઔષધિઓ આપે તો છે અને ખેલ પણ બતાવે છે, તો શું લોકો તેઓને પૈસા આપતા હશે? હા, જ્યારે તેઓ ઔષધિઓ એ લોકોને આપે છે ત્યારે તે લોકો અનાજ આપે છે અથવા પૈસા આપે છે. તેને કારણે આર્યનાથના દાદા અને પરદાદા અને આર્યનાથ જાતે પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાના સભ્યોનું ગુજરાન પણ ચલાવે છે. ક્યારેક કોઈને સાપ કરડ્યો હોય ત્યારે તે આર્યનાથને બોલાવવામાં આવે છે અને આર્યનાથ સમય પર પહોંચી પણ જાય છે, અને આર્યનાથ જોઈને જ જાણી શકે છે કે તેને કયા પ્રકારનો સાપ કરડ્યો છે, અને તે પ્રમાણે તે ઔષધિ આપે છે. ઔષધિ. હવે એવું પણ બને છે કે દરેક વખતે આર્યનાથ સમય પર પહોંચી શકતો નથી. ખેડૂતો ખેતરમાં કામ કરે છે તો તેઓને તો ઘણા બધા સાપ મળતા હશે, બરાબર? તો જ્યારે પણ ખેડૂતો સાપને જુએ છે ત્યારે મોતે મોતેથી બૂમો પાડે છે, સાપ સાપ. અને એ સાંભળતાની સાથે જ આર્યનાથ દાદા અને તેના પરદાદા પહોંચી જાય છે અને સાપને પકડી લે છે. આર્યનાથ આગળ એવું પણ કહે છે કે હું બાળપણથી જ સાપ પકડવાનું શીખ્યો હતો, અને કહે છે કે તે દિવસો સારા હતા. કેમ? કારણ કે ત્યારે સાપનું મનોરંજન કરતા હતા, અને અત્યારે આપણે મનોરંજન માટે શું કરીએ છીએ? ટીવી જોઈએ છીએ, મોબાઈલમાં ગેમ રમીએ છીએ, બરાબર ને? પણ ત્યારે એવું હતું નહીં. તે આવી જ રીતે મનોરંજન કરતા હતા. કોઈ સાપ લઈને આવે, કોઈ વાંદરો લઈને આવે. તમને ખબર છે, અમારા વખતે તો અમે થોડું થોડું જોયું હતું. રેનાથ કહે છે કે જ્યારે ધીમે ધીમે તે મોટો થતો ગયો ત્યારે તેના પિતાજીએ તેને સાપના મોઢામાંથી ઝેર કાઢતા પણ શીખવ્યું છે, અને કઈ રીતે સાપના મોઢાની ઝેરની નળી બંધ કરી શકાય તે પણ શીખવ્યું છે. ને અત્યારે આપણે જોઈએ છીએ તો જેવો સાપ દેખાય એટલે આપણે તેને મારવાનો જ પ્રયત્ન કરીએ છીએ. કેમ? કારણ કે આપણને બીક હોય છે કે કદાચ કોઈને કરડી જાય તો, બરાબર ને? પણ ત્યારના સમયમાં શું હતું? આર્યનાથ કહે છે કે અત્યારે તો આપણે પ્રાણીઓને આપણા ઘરમાં પણ રાખી શકતા નથી, બરાબર? અને પકડી પણ નથી શકતા કારણ કે હવે તો પ્રતિબંધ છે.
આપણે જોઈ ગયા ને પ્રકરણ એકમાં કે પ્રાણીઓને જો પકડીએ તો આપણને સજા મળે. તો આર્યનાથ પણ કહે છે કે અત્યારે તો અમે પ્રાણીઓને પકડી શકતા નથી, કારણ કે પ્રાણીઓને પકડીએ તો અમને સજા થાય. અને આપણે જોયું કે સાપની ચામડીને પણ મોઘા ભાવે વેચવામાં આવે છે. તો આર્યનાથ પણ કહે છે કે અમે અમારી પાસે સાપ રાખતા, પણ અમે ક્યારેય તેને મારવાનો પ્રયત્ન નથી કર્યો કે ક્યારેય તેની ચામડી વેચી નથી. અમે તેને અમારા ઘરના સભ્યની જેમ જ રાખીએ છીએ. તો આ વિડીયોમાં આપણે સાપ વિશે અને આર્યનાથના દાદાની વાર્તા વિશે ઘણી બધી માહિતી મેળવી. તો તમને મજા આવી ને? તો ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.